એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસમાં વાહનોના આડેધડ પાર્કિંગના મુદ્દે મહત્વનો નિર્ણય લેવાયો છે હવેથી હેડ ઓફિસની સામે બહારના માણસો કે વિદ્યાર્થી પોતાનું વાહન પાર્ક નહીં કરી શકે આ પાર્કિંગનો ઉપયોગ હવે માત્ર સ્ટાફના માણસો જ કરી શકશે બાકીના વિઝિટરોએ પોતાના વાહન હેડ ઓફિસની સામે પાર્ક કરવાના રહેશે વાહનોના parking ની વ્યવસ્થા જળવાય રહે તે માટે ખાસ QR કોડ ઇશ્યુ કરવામાં આવ્યા છે. આ QR કોડ લગાવેલી ગાડીઓને જ હેડ ઓફિસની સામે વાહન પાર્ક કરવાની પરવાનગી રહેશે. બહારના કોઈ પણ વ્યક્તિને અંદર ગાડી પાર્ક કરવા દેવાશે નહીં. પાર્કિંગ સુદ્રઢ કરવા સાથે હેડ ઓફિસની બહારના ભાગને 10 લાખ રૂપિયાના ખર્ચે સુંદર બનાવવાનું બજેટ પણ મંજૂર થઈ ચૂક્યું છે. યુનિવર્સિટી હેડ ઓફિસ એ મહારાજા સાહેજીરાવ યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓ વચ્ચે કોર્ડિનેશન કરવાનું એક જેને એવું કહે છે સેન્ટર પોઈન્ટ કહી શકાય જે રીતે યુનિવર્સિટીનો વ્યાપ વધતો જાય છે તેમ ધીમે ધીમે હેડ ઓફિસ ખાતે પણ આવનારાઓની સંખ્યાને આ તે ખૂબ વધી રહ્યું છે એક વ્યવસ્થાના ભાગરૂપે એક સારી સિસ્ટમ થાય એ ઉદ્દેશ્યથી યુનિવર્સિટી હેડ ઓફિસના જે કર્મચારીઓ છે આ કર્મચારીઓ લગભગ એવું કહી શકાય દોઢસોથી વધારે કર્મચારીઓ હેડ ઓફિસ ખાતે કામ કરી રહ્યા છે ત્યારે પ્રોપર પાર્કિંગની વ્યવસ્થા થાય હેડ ઓફિસમાં આવનારા વિઝિટર્સને પણ પ્રોપર પાર્કિંગ મળી શકે એ ઉદ્દેશને ધ્યાનમાં રાખી અનેક આ નવી વ્યવસ્થા ડેવલપ કરવામાં આવી છે જેમાં હેડ ઓફિસના તમામ કર્મચારીઓને સ્ટી બારકોડેડ સ્ટીકર આપવામાં આવેલા છે જેને આધારે એ યુનિવર્સિટીમાં એમની એલોટેડ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં એ લોકો પોતે પાર્ક કરી શકે સાથે સાથે જે વિઝિટર્સ આવતા હોય છે એમને વિઝિટર્સ પાર્કિંગ માટે પણ અલાયદો વિસ્તાર બનાવવામાં આવ્યો છે જ્યાં આગળ વિઝિટર્સના ફોર વ્હીલર ટુ વ્હીલર પાર્ક થઈ શકે અને પોતાના વાહનની ચિંતા કર્યા વગર તેઓ પોતે યુનિવર્સિટીમાં જ્યાં પણ મુલાકાત માટે અથવા જે પણ કંઈ કામ માટે આવ્યા હોય તે આવી શકે એ ઉદ્દેશ્યથી આ એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે સાથે સાથે જે હેડ ઓફિસનો ફ્રન્ટેજ છે આપ જાણી શકો છો કે જ્યારે યુનિવર્સિટીમાં વિવિધ ડિગ્નિટરીઝ મુલાકાતે આવતા હોય છે ત્યારે એમને એક યુનિવર્સિટીની અથવા તો જે આપણી ભારતીય પરંપરા અથવા તો ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જેને કહી શકાય એની એક ઝાંખી મળે એ ઉદ્દેશ્યથી યુનિવર્સિટીની જ ફાઇન આર્ટ્સ ફેકલ્ટી અને આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટનો સમન્વય કરી અને ત્યાં આગળ આવી એક ઝાંખી મળી રહે એ ઉદ્દેશથી પણ ત્યાં આગળ આગળ ભવિષ્યમાં કામ કરવામાં આવશે જેથી યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે આવનાર કોઈ પણ મુલાકાતી હોય વિઝિટર હોય તો એને આ એક યુનિવર્સિટીની સંપૂર્ણ માહિતી એક લઘુ સ્વરૂપમાં એમને મળી શકે એ ઉદ્દેશ્યથી જ આ સમગ્ર આયોજન કરવામાં આવી રહ્યું છે